બિન અનામત વર્ગ આયોગની તમામ ભલામણો સરકારે માન્ય રાખી છે. આગામી એક અઠવાડિયામાં બિન અનામત વર્ગની યોજનાઓના ફોર્મ બહાર પડશે. આવક મર્યાદાને ધ્યાનમાં રાખી અનામત વર્ગો જેવા લાભો અપાશે. એટલું જ નહીં, સરકારી નોકરીઓમાં ઉંમર 28થી વધારી 33 કરાશે. બિન અનામત વર્ગોને 30થી વધુ યોજનાઓ હેઠળ લાભ અપાશે, જેમાં સ્વરોજગારની પ્રોત્સાહન માટે સસ્તી લોન અપાશે. શિક્ષણ અને હોસ્ટેલ ફીમાં પણ 50% સુધી રાહત અપાશે. ત્યારે બિન અનામત વર્ગની યુવતીઓને પણ મોટી રાહતો અપાશે. ફોર્મ જૂનમાં ભરાય તો પણ લાભ 1 એપ્રિલ 2018 આપવામાં આવશે. જૂનના પ્રથમ અઠવાડિયામાં આ મામલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. સીએમ રૂપાણી દિલ્હીની મુલાકાતે છે. તેમણે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી આ બેઠકમાં રાજ્યના રેલવેના પ્રશ્ને ચર્ચા થઈ. મેટ્રો પ્રોજેક્ટના પ્રોગ્રામ પ્રોગ્રેસ રિપોર્ટને લઈને પણ ચર્ચા હાથ ધરાઈ. બુલેટ ટ્રેનને લઈ ગુજરાતમાં પ્રોગ્રેસ કામગીરીની માહિતી મેળવાઈ છે. જે રીતે પિયુષ ગોયલ સાથે મુલાકાત પૂર્વે આયોજિત હોવાનું સીએમ રૂપાણીએ જણાવ્યું, ત્યારે બુલેટ ટ્રેન માટે રાજ્યમાં જમીન સંપાદનને લઈને મુશ્કેલીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. હાલ ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહ્યું છે શાબ્દિક વોર. વિરજી ઠુમ્મરના વિવાદે ટિપ્પણી બાદ ભાજપે પ્રહાર કર્યા તો વિરજી ઠુમ્મરે પણ ઘરે તોડફોડ મામલે એસપી કચેરીમાં ફરિયાદ નોંધાવી. તેઓનું કહેવું છે કે મારા ઘર સામે દેખાવ કરનાર સામે પોલીસ કાર્યવાહી થાય તો જીતુ વાઘાણી માફી માંગે તેવી માંગ પણ કરી છે. પાટીદારોના અમુક આગેવાનો કોંગ્રેસના પીઠું બની ગયા છે, એ અંગે પ્રથમ તો માફી માંગે. એ જો માફી માગશે ત્યાર પછી હું વિચારીશ. હું કોઈની માતાને કોઈની બેન દીકરીને ક્યારેય પણ એમની અપમાન થાય તેવું કૃત્ય કરવા માગતો નથી, પરંતુ શરૂઆત એણે કરી છે, માફીની શરૂઆત પણ એમણે જ કરવી જોઈએ. વિરજી ઠુમ્મરના પલટવાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી. તેઓએ જણાવ્યું કે પાટીદાર સમાજ કોઈની જાગીર નથી. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યું છે. મહાપંચાયત પાટીદારોની નહીં પરંતુ કોંગ્રેસની હતી. પાટીદાર સમાજ એ કોઈપણની જાગીર નથી, મારી પણ જાગીર નથી. સમાજ સેવા સંસ્થાઓ 50-60 વર્ષથી સેવા કરે છે, જે સર્વસ્વીકૃત સંસ્થાઓ સમાજની બની છે. એમને ગાળો ભાંડવાય એ શું સંસ્કારો છે? તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિરજી ઠુમ્મરે જીતુ વાઘાણી અંગે કરેલા નિવેદનને વખોડતા નિવેદન નિમ્ન કક્ષાનું ગણાવ્યું અને સસ્તી પ્રસિદ્ધિ માટે અપાયેલા નિવેદન સામે એક્શન લેવા બદલ કોંગ્રેસ તેને છાવરી રહી છે તેવા આક્ષેપ કર્યા. ફક્ત ચર્ચામાં આવવા માટે, ઉશ્કેરણી કરવા માટે અને કોઈ પણ પ્રકારના નિવેદનો કરી અને પોતાનું નામ મીડિયામાં આવે, ટીવી ઉપર સતત એમને બતાવવામાં આવે, પોતે ચર્ચામાં આવી જાય એ માટે જાણી બુજી અમારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ જે શબ્દો બોલ્યા નથી એ ખોટા શબ્દો એમના મોંમાં મૂકી અને જીતુભાઈના માતુશ્રીને સંબોધી અને ખૂબ નિમ્ન કક્ષાનું જે નિવેદન કર્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા પાટીદાર મહાપંચાયત દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર કરાયેલા વિવાદિત નિવેદન મામલે રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપ મહિલા મોરચા દ્વારા રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ઠુમ્મરના પુતળાને બુટ ચપ્પલનો હાર પહેરાવી વિરોધ નોંધાયો. વડોદરામાં પણ વિરજી ઠુમ્મરના પુતળાને ચપ્પલથી માર મારી સૂત્રોચ્ચાર સાથે ભાજપ દ્વારા વિરોધ નોંધાવાયો. સુરતના ઉધના દરવાજા પાસે ભાજપ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા વિરજી ઠુમ્મરના પુતળાને ચપ્પલથી માર મારી વિરોધ દર્શાવાયો હતો. અમરેલી જિલ્લાના બાબરામાં વિરજી ઠુમ્મરનું પૂતળું સળગાવતા પહેલા જ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ. ભાજપના કાર્યકર્તા પાસેથી કોંગ્રેસી કાર્યકર્તાએ પૂતળું ઝૂંટવી નાસી ગયા. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. બાબરા પાલિકાના પૂર્વ પ્રમુખ પૂતળું લઈને દહન કરવા જઈ રહ્યા હતા ત્યારે પહેલાથી જ ઉપસ્થિત બાબરા પાલિકાના વર્તમાન ઉપપ્રમુખ સહિતના કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ઝપાઝપી થઈ. ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચેની ખેંચાખેંચીમાં પૂતળાના લીરે લીરા ઉડ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પૂતળું ઝૂંટવી લીધું હતું. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા. વિરજી ઠુમ્મરે આપેલા વિવાદિત નિવેદન બાદ જે રીતે ભાજપ તેનો સતત વિરોધ કરી રહ્યું છે ત્યારે પૂતળા દહનનો કાર્યક્રમ થતા પહેલા તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં બેકરી ઉત્પાદન કરતા એકમોમાં મહાપાલિકાના આરોગ્ય વિભાગે
ચેકિંગ હાથ ધર્યું. બેકરીમાં બનતી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ તેની તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા. શહેરમાં નવા પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્વચ્છતાના અભાવે એક એકમની નોટિસ પણ ફટકારવામાં આવી હતી. કહેવત છે ઉતાવળે આંબા ન પાકે, એવી જ કહેવતને અહીં સાર્થક કરી રહ્યા છે કેટલાક લોકો. જી હા, ઉતાવળે કેરી પકવી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ નોતરતા મહેસાણાના વેપારીઓ પર ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. મહેસાણાના ફૂડ વિભાગ દ્વારા કેરીના વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ ધરાયું. જોકે કાર્યવાહીમાં કોઈ બાધા ન આવે અને લોભિયા વેપારી છટકી ન શકે તે માટે ફૂડ વિભાગ દ્વારા સ્થળના નામ સરનામા ગુપ્ત રાખવામાં આવ્યા, જેથી જ હાલ ફૂડ વિભાગના અધિકારી આર પટેલ સંપર્ક વિહોણા બન્યા છે. કે આર પટેલને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દીવમાં ફાયર સેફટીના સાધનોના અભાવને પગલે એક હોટેલ પર તંત્રએ કાર્યવાહી કરી છે. આ હોટેલમાંથી ગ્રાહકોના રૂમ ખાલી કરાવવા આવ્યા. કાર્યવાહી સમયે દીવના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ સમયે પોલીસના કાફલા સાથે હોટેલના સંચાલક તેમજ વેઇટરો વચ્ચે ઉગ્ર તુતુમેમે થઈ, જે બાદ પોલીસને વધુ મેનેજર અને વેઇટરને પોલીસે અટકાયત પણ કરી. આ હોટેલ દીવ ભાજપના ઉપપ્રમુખની હતી.